પોરબંદર શહેરમાં આમ તો વર્ષોથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. તેમની પાછળ ભૂતકાળમાં થયેલા બાંધકામોમાં પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને કારણે માર્ગો પર વાહનોની અવરજવર વધી છે. પોરબંદર શહેરના માર્ગો એના જ છે, પરંતુ વાહનોની સંખ્યામાં વધારો થયો છે, જેને કારણે સવારથી લઈ અને સાંજ સુધી ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે. ખાસ કરીને ચાર રસ્તા ઉપર વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને ટ્રાફિક પણ સર્જાઈ રહ્યો છે. તો બીજી તરફ માર્ગો ઉપર વાહનો આડેધડ પાર્ક કરવામાં આવે છે અને સાથે રેજિયાર પશુઓનો ત્રાસ પણ જોવા મળી રહ્યો છે. આડેધડ પાર્કિંગ અને રેજિયાર ઢોરની સમસ્યા દૂર કરવામાં જવાબદાર તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક વખત પ્રયાસો થયા છે, પરંતુ પરિણામ આવ્યું નથી. સતત વધતા જતા ટ્રાફિકને કારણે શહેરમાં સમયાંતરે અકસ્માતોની પણ ઘટના બની રહી છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અત્યારથી જ આગોતરું આયોજન કરવું જોઈએ તેવો પણ એક મત શહેરીજનોમાં પરવતી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.